प्रदीप सिंह वाघेला बाद वडोदरा शहर भाजप महामंत्री सुनील सोलंकीए पण राजीनामु आपी दीधु छे। सुनील सोलंकीए अंगत कारणोसर स्वैच्छिक राजीनामु आपता पार्टीए स्वीकारी लीधु छे। सुनील सोलंकी अगाउ वडोदराना मेयर पण रही चुक्या छे अने भाजपना सीनियर आगेवान छे। त्यारे सीनियर नेताओ अचानक ज राजीनामु आपी देता अनेक प्रकारनी चर्चाओए जोर पकड्यु छे। वडोदरा शहर भाजपना महामंत्री सुनीलभाई सोलंकी द्वारा आज राजीनामु आपवामां आव्युं छे। क्या कारण थी राजीनामु आपवामां आव्युं छे आपणे तेमनी साथे वात करीशुं। सुनीलभाई, आज प्रदेशनी अंदर पण एक राजीनामु आव्युं, आ तमारुं पण राजीनामु, मूळ कारण शुं? मैं गत 29 तारीखे मारा महानगरना अध्यक्ष डॉक्टर વિજયભાઈ શાહ સાથે વાત કરી હતી કે મારે સ્વેચ્છાએ મારી આ મહાનગરના મહામંત્રી તરીકેની જવાબદારીમાંથી મારે મુક્ત થવું છે। ત્યારે એમણે મને કહ્યું કે મારે ઉપર વાત કરવી પડશે અને તેમણે ઉપર પ્રદેશના અધ્યક્ષ અમારા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબની સાથે વાતચીત કરી અને ગઈકાલે એમણે મને કહ્યું કે મારા ઉપર મને સંમતિ મળી ગઈ છે અને તેના કારણથી આજે તમને મીડિયાના સૌ મિત્રોને તેમણે જણાવ્યું છે। કયું એવું કારણ છે કે જેના કારણે રાજીનામું આપવાની ફરજ પડી છે? આમાં વ્યક્તિ પોતે સામાજિક જીવનની સાથે સાથે જ્યારે રાજકીય પાર્ટીમાં કામ કરતા હોય છે ત્યારે પોતાનું સામાજિક જીવન પણ એક હોય છે અને એ સામાજિક જીવનની અંદર ઘણી બધી બાબતો હોય છે અને ઘણી બાબતો એવી પણ હોય છે કે જેના કારણે તમારે સમય પણ જોઈએ અને પાર્ટીના કાર્યકર્તાની વાત છે ત્યારે પાર્ટીના આજીવન કાર્યકર્તા તરીકે તો હું મારું પોતાનું યોગદાન આપવાનો છું પણ જે જવાબદારી છે જવાબદારીમાં અસંખ્ય પાર્ટીના અંદર આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, કરોડો કરોડો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। એક નહીં પણ હજારો લાખો સુનિલ સોલંકી તેમને મળે અને પાર્ટી ચાલે એવા કાર્યકર્તાઓ છે અને જ્યારે મેં મારા પોતાના સ્વેચ્છાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે ત્યારે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। ભવિષ્યમાં પાર્ટી દ્વારા પ્રદેશ કે અન્ય કોઈ જવાબદારી સોંપવામાં આવશે તો? ના, એ એમનો અલગ વિષય છે અને જ્યારે પણ એવું કંઈ કહેવામાં આવશે ત્યારે મારે પણ તેમાં વિચાર કરવો પડશે, કેમ કે અત્યારે તો હું જે જવાબદારીમાં છું અને જવાબદારીમાં જ્યારે હું મુક્તિ મેળવી રહ્યો છું ત્યારે એમાં મારે કોઈ આગળની અત્યારે એવી કોઈ ચર્ચામાં કે કોઈ બીમારી માંગણી નથી અને શહેરની અંદર મને ભારતીય જનતા પાર્ટીએ બધી અલગ અલગ જવાબદારી સોંપી હતી, પ્રદેશમાં પણ મને અલગ અલગ જવાબદારી સોંપી હતી અને મેં જે જવાબદારીમાં જે મને જ્યારે જે જવાબદારી મળી હતી મેં બખૂબી એને નિભાવી છે। મેં પાર્ટીને મારું પોતાનું જે કંઈ યથાશક્તિ યોગદાન આપવાનું હતું મેં યોગદાન આપ્યું છે। પાર્ટીએ પણ મને ઓળખ આપી છે, જે પ્રકારની મારી ઓળખ છે, જે પ્રકારના વિસ્તારમાં હું રહેતો હતો અને જે પ્રકારની જવાબદારી મને મળી, હું મેયર પણ તરીકે કામ કરી છે, મેયર તરીકે પણ મેં કામ કર્યું છે, મહાનગરમાં અલગ અલગ જવાબદારીમાં પણ કામ કર્યું છે અને પ્રદેશમાં પણ મેં કામગીરી કરી છે, એ જોતાં મને સંતોષ છે પાર્ટી પર અને પાર્ટીને પણ મારી પર ગર્વ છે। ફક્ત ને ફક્ત મેં અંગત કારણોસર આ રાજીનામું આપ્યું છે, ભવિષ્યમાં શું થશે એ ભવિષ્યની વાત છે, અત્યારે વર્તમાનની વાતમાં મેં મારા વ્યક્તિગત આ મહામંત્રી પદે જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે એમાં કોઈ બીજી વાત આમાં છે નહીં। ગુજરાતના રાજકારણમાં આજે દિવસ રાજીનામાનો દિવસ રહ્યો, કારણ કે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું અને ત્યાર પછી વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનિલભાઈ સોલંકી દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે, પાર્ટી દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે। અંગત કારણોસર રાજીનામું આપવામાં આવ્યું હોવાની અત્યારે તો વાત છે, પરંતુ પાર્ટી અન્ય કોઈ જવાબદારી સોંપશે કે કેમ તે ભવિષ્યના પર છોડી દેવું પડશે। કેમેરા પર્સન નિકેશ સોની સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા।